જય 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 દ્વારકાધીશ બ્યાસી વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખુભાઈ આપણી સાથે છે લખુભાઈ આમ આદમી પાર્ટીમાંથી આપે છે ફોર્મ ભર્યું છે પેલા તો ક્યાં મુદ્દા અને કેવી રીતે આપનો ચૂંટણી પ્રચાર બ્યાસી વિધાનસભામાં રહેશે બ્યાસી વિધાનસભા વિસ્તારમાં કલ્યાણપુર તાલુકો અને દ્વારકા તાલુકો બે જોડાયેલા છે અને આ વિસ્તારમાં જે પાણીના પ્રશ્નો હોય રોજગારીના હોય શિક્ષણ અને આરોગ્યના આ દરેક બાબતમાં સરકાર નિષ્ફળ ગઈ છે ઘણા સમયથી આ વિસ્તારમાં એક પાર્ટીના પ્રતિનિધિત્વ કરતાં ઉમેદવાર ચૂંટાય છે છતાંય આ પાર્ટીમાં પાર્ટીમાં સોરી આ વિસ્તારમાં વિકાસના કામોને વાચા આપવામાં નથી આવી અને સામાન્ય માણસોના પ્રશ્નો રૂંધાય છે એના માટે આ વખતે આમ આદમીને પ્રજા જે વિચારશીલ પ્રજા છે એ મત આપીને વિજય અપાવશે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રી તરીકે બેસશે અને એ પણ આજમ વિસ્તારના મુખ્યમંત્રી અને કેવી રીતનું આયોજન હતું આજની આ બ્યાસી વિધાનસભામાં મારું જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે દરેક સમાજના દરેક સમ સક્ષમ અને સમજદાર વ્યક્તિ મારી સાથે જોડાયેલા છે ક્યાં મુદ્દા લઈ અને પ્રજા સમક્ષ આપ વોટ માંગવા જશો આરોગ્યનો આપણીનો લાઈટ બિલ માફ કરવામાં આવશે જે સામાન્ય માણસને અસર કરતા હોય છે અમીરોને ન હોય કંપનીઓને ના હોય આ જે સામાન્ય માણસની જરૂરિયાત છે એ આ પાર્ટીમાં સંતોષાશે એવા વિચારો લઈ અને હું પણ આ પાર્ટીમાં જોડાયેલો છું અને આમ જનતા પણ જોડાશે અને જોડાયેલ છે બહુમતીથી વિજય થશે ખાસ લાસ્ટ ક્વેશ્ચન કોંગ્રેસમાંથી આમ આપ આમ આદમી પાર્ટીમાં આવ્યા શું કહેશો એ બાબતે ઈસુદાનભાઈની લોકપ્રિયતા કેજરીવાલજીના વિચારો અને એ પંજાબ અને દિલ્હીમાં એમણે કરેલા વિકાસોના કામો બીજા નંબરમાં ગુજરાતમાં જે પેપર લીક થયા છે બાળકોના ભવિષ્ય આરે ચેડા થયા છે આ લોકશાહીમાં જો સમજુ માણસ આવું વિચારશે નહીં તો કાયમના માટે પ્રજાને જ દંડ ભોગવવાનો રહેશે અમીરોને ક્યારેય નહીં જીએસટી આવી ત્યારે કયો ઉદ્યોગપતિ લાઈનમાં ઊભો તો સામાન્ય પ્રજા જ લાઈનમાં ઊભી હતી બીજેપી અને કોંગ્રેસ બેય સામે આપ આમ આદમી પાર્ટીમાંથી જો બેય સામે આપે લડવાનું છે શું કહેશો એ બાબત એ લડાઈ હંમેશા સેનાપતિ હોય એ લડતું હોય પણ એનું સૈન્ય જ જીત અપાવતું હોય છે એમ પ્રજા જ છે ને એ મારું સૈન્ય બળ છે અને એ જ મને વિજય અપાવશે ખાસ પંજાબથી આવેલા એમએલએ આપણી સાથે છે ખાસ કરીને જો ચુનાવ ગુજરાતમાં હોને વાળા ગુજરાત મેં બી સબ જગ્યા પે આમ આદમી પાર્ટીને દાવેદારી કી હે ક્યાં કહોગે ઉસકે બારે મેં દેખીએ જૈસે કેજરીવાલજી કી લોકપ્રિયતાને ઓર કેજરીવાલજીને જો કામ દિલ્હીમાં કી હૈ उसके बाद पंजाब में सरकार बनी पंजाब में किए हैं अब गुजरात में भी पूरा वही माहौल होगा जो वादा किया एक एक वादा पूरा होगा एक एक वादा पूरा होगा जैसे हम पहले पंजाब में थे हमें लगता था कि क्या दिल्ली में ऐसे काम हो सकते हैं हो रहे हैं वही अब सारे पंजाब में हो रहे हैं वैसे ही अब गुजरात में होंगे क्योंकि मुद्दा आम बंदे का मुद्दा एक ही है बिजली पानी रोजगार और शिक्षा यहाँ पे जो द्वारका सीट है यहाँ पे कहते हैं कि तीस पैंतीस साल से एक ही विधायक है क्या किया उसने लोगों के लिए आज भी लोग पानी के लिए तरस रहे हैं आज के भी लोग अच्छी शिक्षा के लिए तरस रहे हैं आज भी लोग सेहत के लिए तरस रहे हैं तो ऐसे विधायकों से क्या करना है लोग अपना विधायक लाएंगे अपने में से लाएंगे जो आम लोगों का नेता होगा आम लोगों में से होगा जो आम लोगों के दर्द को सहेगा आम लोगों के दर्द को समझेगा उसी उसी को आगे लेके आएंगे